આશિષ પંચાલ એક વાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનમાં, જ્યાં તમને મળશે જીવ વિજ્ઞાન લગતા તમામ વિડીયો. આજે આપણે વાત કરીશું ધોરણ 11 પ્રકરણ 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જેમાં આપણે ડેલ્ટાની અંતસ્થ રચનામાં તેમાં નિયંત્રણ અને સહનિયમન એટલે કે તેની અંદર જોવા મળતી નિયંત્રણ અને સહનિયમનની પ્રક્રિયાઓમાં ભાગ ભજવતા ઘટકો એટલે કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિશે ચર્ચા કરીશું. મિત્રો, અહીં નિયંત્રણ અને સહનિયમન, ડેડકો એક એવું પ્રાણી છે જે નિયંત્રણ અને સહનિયમનની પ્રક્રિયામાં પૂર્ણ વિકસિત તંત્ર ધરાવે છે, અને આ પૂર્ણ વિકસિત તંત્ર જે છે જે બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ એવો છે જે અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત થાય છે, તેવા તંત્રને આપણે અંતઃસ્ત્રાવી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, અને અમુક ભાગ એવા છે કે જે ચેતાપેશી દ્વારા નિયંત્રિત થયેલો હોય છે, જેને આપણે ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે તેના અંદર જોવા મળતી નિયંત્રણ અને સહનિયમનની ઘટનાઓમાં જે બે તંત્રો ભાગ ભજવે છે એ બંને તંત્રો વિશે બેઝિક્સ માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ ચેતાતંત્ર વિશે. તો મિત્રો, ચેતાતંત્ર ડેડકાની અંદર જે ચેતાતંત્ર આવેલું છે એમાં મધ્યવર્તી ચેતાતંત્ર, પરિવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર ત્રણેય પ્રકારના ચેતાતંત્ર આવેલા હોય છે. ત્રણેય પ્રકારની ચેતાનિયમનની ક્રિયાઓ કરવા માટે તેઓ સક્ષમ હોય છે. મધ્યવર્તી ચેતાતંત્રની અંદર વાત કરીએ તો તેની અંદર મગજ અને કરોડરજ્જુ આવેલા હોય છે, જ્યારે પરિવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી નીકળતી ચેતાઓ એટલે કે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ એટલે કે કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે, જે પરિવર્તી ચેતાતંત્ર છે. છેલ્લે વાત કરીએ સ્વયંવર્તી ચેતાતંત્રની, તો સ્વયંવર્તી ચેતાતંત્રમાં અનુકંપી અને પરાનુકંપી બંને પ્રકારના ચેતાતંત્રનો સમાવેશ થાય છે. મિત્રો, અહીંયા જુદા જુદા પ્રકારના જે ચેતાતંત્ર અને તેના ભાગો આપેલા છે એના વિશે આપણે અગાઉ આગળ જે ચેતાતંત્રમાં સહનિયમન અને નિયંત્રણવાળું જે ચેપ્ટર જે છે એની અંદર ડિટેલ્સમાં માહિતી મેળવવાની છે. અહીંયા આપણે બેઝિક્સ માહિતીની વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ મગજની. તો મગજ, ડેડકાનું મગજ ક્યાં આવ્યું છે? તો ડેડકો જે છે, ડેડકાનું મગજ તેના મુખ પ્રદેશમાં જે મસ્તિષ્ક જે છે, મસ્તિષ્કમાં હાડકાની બનેલી મસ્તિષ્ક પેટી આવેલી હોય છે. આ પેટીમાં બંધ સ્વરૂપે રક્ષાયેલું હોય છે. મગજ છે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્રમગજની અંદર જ્ઞાનપિંડનો સમાવેશ થશે, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો સમાવેશ થશે અને એક આંતર મસ્તિષ્કનો સમાવેશ થશે. જ્યારે મધ્ય મગજની અંદર વાત કરીએ તો મધ્ય મગજની અંદર એક જોડ દ્રષ્ટિપિંડો આવેલા હોય છે. એ જ રીતે પશ્વ મગજની વાત કરીએ તો પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાનો સમાવેશ થાય છે. અહીં જે પશ્વ મગજમાં આવેલ લંબ મજ્જા જે છે, જે લંબ મજ્જા ખોપરીના મહાછિદ્રમાંથી પસાર થઈને કરોડ સ્તંભમાં આવેલ જે કરોડ રજ્જુ જે છે એ કરોડ રજ્જુ સાથે જોડાય છે. તો આ થયું મિત્રો ડેલ્ટાની અંદર જોવા મળતું ચેતાતંત્ર. દરેકે દરેક ચેતાતંત્રના ભાગ વિશે આપણે મેં તમને હમણાં વાત કરી એમ કે આગળ એક ચેપ્ટર આવશે ચેતાતંત્ર વાળું, જેમાં સહનિયમન અને નિયંત્રણ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. એની અંદર આ બધા જ ભાગ વિશે, બધા જ શબ્દો વિશે ડિટેલ્સમાં માહિતી મળશે, જેનો આપણે વિડીયો બનાવીશું. હવે વાત કરીએ મિત્રો અંતઃસ્ત્રાવી તંત્ર. તો અંતઃસ્ત્રાવી તંત્ર જે જુદા જુદા અંગોમાં જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવો દ્વારા તેનું નિયંત્રણ અને નિયમન જોવા મળે છે. આ પ્રકારના જુદા જુદા અંગોમાં જુદા જુદા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા માટે જે કોષીય ઘટકો આવેલા હોય છે જેને આપણે ગ્રંથિ કહીએ છીએ, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે ઓળખાય છે. ડેલ્ટાની અંદર અહીંયા કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ
જે દેડકાની અંદર જોવા મળે છે તેના નામ આપેલા છે, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, પિનિયલ કાય ગ્રંથિ, સ્વાદુપિંડના કોષ પુંજો, એડ્રિનલ ગ્રંથિ અને જનનપિંડ ગ્રંથિઓ. આ બધી જ ગ્રંથિઓ કંઈક ના કંઈક પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને રેડકાની અંદર નિયંત્રણ અને સહનિયમનની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ થયું મિત્રો ડેડકાની અંદર સહનિયમન અને નિયંત્રણની પ્રક્રિયામાં ભાગ ભજવતા ઘટકો, તેના તંત્ર. તો આ થયું મિત્રો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ તંત્ર. આશા રાખું કે ડેડકાની અંદર જોવા મળતા નિયંત્રણ અને સહનિયમનની પ્રક્રિયામાં ભાગ ભજવતા તંત્રો વિશે તમને માહિતી મળી ગઈ હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોના નોટિફિકેશન તમને